नमस्कार विद्यार्थी मित्रों, श्री बीएम कॉमर्स हाई स्कूल भावनगर ने यूट्यूब चैनल में आपनो हार्दिक स्वागत है। धोरण 10 विज्ञान और टेक्नोलॉजी में प्रकरण नंबर 10 में आपने अरीसाना सूत्र अने मोटावडीना सूत्र आधारित आपने आगळना वीडियो में अंतर्गत अरीसाने लगता दाखलो एक गण्यो हतो। बराबर, हवे आजे आपणे दाखला नंबर 2 थी शुरुआत करीए। तो दाखला नंबर 2 आपणे रकममां छे के 6 सेंटीमीटर ऊंचाईनी वस्तु ने 6 सेंटीमीटर ऊंचाईनी वस्तु ने 10 सेंटीमीटर केंद्र लंबाई धरावता 10 सेंटीमीटर केंद्र लंबाई धरावता अंतर्गत अरीसानी सामे 15 सेंटीमीटर अंतरे मुकेली छे। तो प्रतिबिंब स्थान प्रकार अने परिमाण साइज कद ए शोधवानो छे। तो मित्रों आपणे आगळ दाखला नंबर 1 अंतर्गत अरीसाने लगतो दाखलो आपणे आगळ गण्यो। एनी अंदर आपणे जोयुं के सौप्रथम ज्यारे रकम वाचीए एटले रकममां आपेली माहिती जे छे ए रकममां आपेली माहिती के आपणे सौप्रथम लखवानी। एटले पहेला माहिती लखीए एटले ख्याल आवी जाय के आनी अंदर सौप्रथम आपणे ए रकमनी अंदर जे माहिती जे छे जे अंतर आपेला छे ए आपणे लखीए। तो अहींया 6 सेंटीमीटर ऊंचाईनी वस्तु छे तो आपणे अहींया लखीए के वस्तु ऊंचाई आपेल छे। तो वस्तु ऊंचाई h बराबर 6 सेंटीमीटर, त्यारबाद केंद्र लंबाई आपेल छे तो अहींया लखीए के केंद्र लंबाई आपेली छे केंद्र लंबाई स्मोल f बराबर 10 सेंटीमीटर। ख्याल आव्यो? અને અંતર્ગત અરીસાની સામે 15 સેન્ટીમીટર અંતરે વસ્તુને મૂકેલી છે એટલે અહીંયા વસ્તુ અંતર આપેલું છે તેથી વસ્તુ અંતર જેને આપણે યુ વડે દર્શાવીએ છીએ તો યુ બરાબર કેટલા છે 15 સેન્ટીમીટર। ખ્યાલ આવ્યો? ત્રણ વિગત આપી છે, ત્રણ અંતર આપેલા એના પરથી પ્રતિબિંબનું સ્થાન પ્રતિબિંબનું પરિમાણ એટલે પ્રતિબિંબની ઊંચાઈ h' ઈ શોધવાની છે અને પ્રતિબિંબનો પ્રકાર જો આપણને ખ્યાલ આવી જાય કે અંતર્ગત અરીસો છે અને અંતર્ગત અરીસા વડે રચાતા પ્રતિબિંબ એ કેવા હોય છે વાસ્તવિક અને ઉલટા અને પ્રતિબિંબ જે છે ઈ અરીસાની સામે એટલે વસ્તુ તરફની બાજુએ પ્રતિબિંબ રચાય છે। ખ્યાલ આવ્યો? એટલે પ્રકાર આપણને અરીસાના પ્રકાર પરથી આપણને એ પ્રતિબિંબનો પ્રકાર જાણી શકાય છે। હવે આપણે અહીંયા જોઈએ કે અરીસાના સૂત્ર પરથી આપણે પ્રતિબિંબનો સ્થાન અને પ્રતિબિંબનો કદ એટલે મોટવડીના સૂત્ર પરથી આપણને પ્રતિબિંબનો કદ મળશે અને પ્રતિબિંબ અંતર જે છે એ અરીસાના સૂત્ર પરથી મળશે। પણ એ પહેલા આપણે અગાઉ જોઈ ગયા એ પ્રમાણે કે ગોળી અરીસાની કાર્ટેશિયન સંજ્ઞા પ્રણાલી પ્રમાણે એટલે અરીસાના સૂત્રમાં UB અને F R એ આપણે નવી કાર્ટેશિયન સંજ્ઞા પ્રણાલી પ્રમાણે એ અંતરો ધન કે ઋણ લેવા એ પણ અરીસાના પ્રકાર જે છે એના આધારે આપણે આ UB F અને R એ આપણે લઈશું। પણ આપણે અહીંયા નોંધની અંદર લખેલું છે કે F R U B H S એ કેવા હશે ઋણ મૂલ્ય હશે। તો અહીંયા આપણને F એટલે કેન્દ્ર લંબાઈ આપે છે તો કેન્દ્ર લંબાઈનું મૂલ્ય ઋણ આવે, ત્યારબાદ વસ્તુ અંતર છે તો વસ્તુ અંતર એ પણ ઋણ મૂલ્ય હશે એટલે ઋણ અંતર છે। હવે H ડેશ અને H અહીંયા જુઓ કે H એ ધન અંતર છે એટલે અહીંયા H આપણે ધન અંતર લઈશું। ત્યારબાદ આપણને વસ્તુ શોધવાની છે કે કયું અંતર પ્રતિબિંબ અંતર અને પ્રતિબિંબનું પરિમાણ તો જ આપણે શોધવાનું। તો આપણે અહીંયા લખીએ કે પ્રતિબિંબની ઊંચાઈ h' બરાબર કેટલા અને પ્રતિબિંબ અંતર શોધવાનું છે એટલે પ્રતિબિંબ અંતર જેને આપણે b વડે દર્શાવીએ છીએ એટલે b શોધવાનું છે। હવે અરીસાના સૂત્ર પરથી આપણે લખીએ કે તેથી અરીસાના સૂત્ર પરથી કે 1/u + 1/p
તમારો છે એટલે u નું અંતર -15 છે તેથી 1 ના છેદમાં -15 વત્તા 1 ના છેદમાં v પરિધિ અંતર આપણે શોધવાનું છે અને 1 ના છેદમાં f f નું મૂલ્ય -10 છે હવે આ પદ -15 એટલે 1 ના છેદમાં -15 એ ડાબી બાજુથી જમણી બાજુ આવશે એટલે નિશાની ફેરવશે એટલે નિશાની બદલાશે એટલે આમ હવે ડાબીથી જમણે તો 1 ના છેદમાં -10 વત્તા 1 ના છેદમાં 15 આ રીતે આવે હવે આપણે અહીંયા સામસામે ગુણાકાર એટલે લસા લઈએ એટલે સામસામે ગુણાકાર અને છેદમાં બંનેનો ગુણાકાર બંને સંખ્યાનો ગુણાકાર તેથી 1 ના છેદમાં v બરાબર 15 એકા 15 પ્લસ માઇનસ માઇનસ 10 એકા 10 છેદમાં -10 ગુણ્યા 15 ખ્યાલ આવ્યો હવે 1 ના છેદમાં v બરાબર 15 માંથી 10 જાય તો 5 વધે અને આ -10 ગુણ્યા 15 ભાગ ચાલશે હા 5 તેરી 15 કા 5 તો 10 બંને થઈ શકે એટલે અહીંયા 1 ના છેદમાં 10 તેરી 30 એટલે જવાબ આવ્યો 1 ના છેદમાં -30 હવે v ને સૂત્ર કરતા કરીએ તો v ને સૂત્ર કરતા કરી લે v બરાબર કેટલા આવશે -30 સેન્ટીમીટર તો અહીંયા આપણે v એટલે પ્રતિ અહીંયા આપણે પ્રતિબિંબ અંતર એ -30 સેન્ટીમીટર મળે છે એનો અર્થ કે પ્રતિબિંબ જે છે એ અરીસાની સામેના ભાગમાં એટલે વસ્તુ જ્યાં મૂકી છે એટલે વસ્તુ તરફની બાજુએ પ્રતિબિંબ રચાય છે બરાબર એટલે આપણે અહીંયા લખી શકીએ કે અહીં v ઋણ હોવાથી v ઋણ હોવાથી પ્રતિબિંબ અરીસાની સામે ધ્રુવથી એટલે ધ્રુવથી ક્યાં રહે તો ધ્રુવ p થી કેટલા અંતરે 30 સેન્ટીમીટર અંતરે 30 સેન્ટીમીટર અંતરે રચાય છે ખ્યાલ આવ્યો હવે આપણે પ્રતિબિંબનું કદ એટલે પરિમાણ શોધવાનું છે તો એના માટે હવે મોટાભાઈના સૂત્ર પરથી આપણે પ્રતિબિંબનું પરિમાણ આપણે શોધીએ તો અહીંયા આપણે લખીએ કે મોટાભાઈના સૂત્ર પરથી સૂત્ર m બરાબર hs ના છેદમાં h બરાબર -v ના છેદમાં u ખ્યાલ આવ્યો હવે આપણને h આપેલ છે v શોધી લેવા u આપેલ છે તો આપણે પ્રતિબિંબની ઊંચાઈ એટલે કદ આપણે શોધીએ તો એને સરખાવીએ કે hs ના છેદમાં h બરાબર -v ના છેદમાં u હવે hs તો આપણે એચએસ સૂત્ર કરતા કરીએ માઇનસ સૂત્રનો આગળ લઈએ એચ ગુણ્યા કોસમાં વિના છેદમાં યુ હવે આપણને બધા અંતરોના મૂલ્ય મળેલા છે એટલે એચ બરાબર કેટલા છે તો એચ એટલે વસ્તુ ઊંચાઈ તો 6 સેન્ટીમીટર ગુણ્યા વી એટલે પ્રતિબિંબ અંતર તો પ્રતિબિંબ અંતર અહીંયા આપણને -30 સેન્ટીમીટર મળ્યું તો યુ એટલે વસ્તુ અંતર અંતર -15 સેન્ટીમીટર આપણને મળે છે બરાબર આપેલું છે એટલે હવે અહીંયા -- પ્લસ અને 15 2 30 ખ્યાલ આવ્યો ઓછા ઓછા વત્તા અને 15 2 30 તો અહીંયા hs બરાબર -6 ગુણ્યા 2 એટલે અહીંયા આવશે -12 સેન્ટીમીટર બરાબર એટલે અહીંયા આપણે લખીએ કે એચડેસ બરાબર પ્રતિબિંબની ઊંચાઈ -12 સેન્ટીમીટર મળી હવે અહીંયા તમે જુઓ આપણે આગળ જોઈ ગયા પ્રમાણે કે પ્રતિબિંબની ઊંચાઈ જે છે તે મુખ્ય અક્ષની નીચેની તરફ એટલે એચડેસ આપણે અહીંયા જોઈએ એચડેસ એ કેમ આવે છે ઋણ મળે છે એનો અર્થ કે પ્રતિબિંબની ઊંચાઈ એ મુખ્ય અક્ષની નીચેની તરફ માપવામાં આવે છે એટલે અહીંયા ઋણ મૂલ્ય છે આપણે આગળ જોઈ ગયા છે ગોલીય અરીસાની કાર્તિકીય સંજ્ઞા પ્રણાલીમાં એ પ્રતિબિંબની ઊંચાઈ એ ઋણ લેવામાં આવે છે એનો અર્થ કે પ્રતિબિંબ જે છે એ કેવું રચાય છે
तो आपणे अहीं लखी शकीए। बीजो के प्रतिबिंबनी ऊंचाई के वस्तु करता केटला गणी नानी मोटी, तो आपणे अहीं जोईए के वस्तुनी ऊंचाई केटली छे 15 सेंटीमीटर, वस्तुनी ऊंचाई केटली छे 6 सेंटीमीटर, ज्यारे प्रतिबिंबनी ऊंचाई केटली छे 12 सेंटीमीटर। એટલે અહીંયા આપણે કહી શકીએ કે વસ્તુ કરતા પ્રતિબિંબનું કદ કેવું છે, વસ્તુ કરતા મોટું છે, બરાબર? અને ખ્યાલ આવ્યો? એટલે આપણે અહીંયા લખીએ કે પ્રતિબિંબનું કદ એ વસ્તુ કરતા મોટું છે, એટલે 12 સેન્ટીમીટર, એટલે 12 ગણું મોટું આમ પણ આપણે કહી શકીએ। એટલે 12 સેન્ટીમીટર અહીંયા આપણે જોવા મળે કે SS બરાબર -12 સેન્ટીમીટર, એટલે વસ્તુ કરતા પ્રતિબિંબનું કદ મોટું છે। તો આપણે છેલ્લે જવાબ લખીએ કે પ્રતિબિંબનું સ્થાન એટલે વસ્તુ પ્રતિબિંબનું સ્થાન। તો આપણે હવે આમ લખી શકીએ કે વસ્તુને કેટલા અંતરે મૂકવામાં આવે છે, 15 સેન્ટીમીટર અંતરે મૂકવામાં આવે ત્યારે પ્રતિબિંબ એ કેટલા અંતરે રચાય છે, તો પ્રતિબિંબ જે છે એ 30 સેન્ટીમીટર અંતરે રચાય છે અરીસાની સામેના ભાગમાં, અને પ્રતિબિંબનું કદ એ વસ્તુ કરતા મોટું મળે છે, અને પ્રકાર આ વાસ્તવિક ઉલટું અને વસ્તુ કરતા નાનું। તો આપણે અહીંયા લખીએ કે પ્રતિબિંબ વાસ્તવિક ઉલટું અને વસ્તુ કરતા મોટું રચાય છે। સમજાય? તો આ રીતે આપણે અરીસાને લગતો દાખલો નંબર 2 બીજો દાખલો આપણે ગણ્યો। તો આ પણ નોટબુક ની અંદર આ વ્યવસ્થિત રીતે આ નોંધ લખી રાખશો, જેથી બનિકોર અરીસો હોય કે અંતરકોર અરીસો હોય, બંને અરીસાને લગતા દાખલા અને એ સૂત્ર અરીસાનું સૂત્ર અને મોટવણી આધારિત દાખલા છે એ આપણે ખૂબ જ વ્યવસ્થિત રીતે ગણી શકીએ।